ઉપાસના, સાધના, આરાધના. આપણને બધાને થાય કે આ વસ્તુ અમને ખબર જ છે. ઘણા વ્યક્તિઓ આજે ઘણું બધું જાણવા છતાં એ કરી નથી શકતા. ને ઉપાસના, ઉપ પ્લસ આસન, પાસે બેસવું. કોની પાસે? કે જે સર્વગુણ સંપન્ન છે ને આ સૃષ્ટિમાં, એની પાસે જઈને બેસવું. કોણ છે? પરમાત્મા. નિયમ છે સંસારનો, જે જેની પાસે બેસે છે ને, જે જેની સાથે વધારે રહે ને એવા બની જાય. અને આપણે પાસે તો બેસીએ છીએ બહુ બધાની, પણ કોની પાસે? તો કે ઘરમાં જેવા ફ્રી થયા નથી, પેલું ટીવી રીમોટ હાથમાં લીધું. ઘણા તક વ્યસન થઈ જાય, આખો દિવસ ટીવી ન જોવે ને, એની સામે ન બેસે ને તો બધા પર ગુસ્સે થયા કરે. પાસે તો બેસીએ છીએ આપણે, કોની? તો કે ઘરમાં ફ્રી થઈએ ને તો સાંજ પડે ને તો આડોશ પાડોશ કોઈ બહાર ના નીકળે ને તો બૂમ પાડીએ, બહાર નીકળો, એની પાસે જઈને બેસીએ છીએ. સંસારનો નિયમ છે જે જેની પાસે વધારે રહે ને એવો બની જાય. અગ્નિની પાસે બેસીએ છીએ તો કેવું નથી પડતું, ગરમી આપ મળે જ છે. તો ઠીક, એવી જ રીતે સર્વગુણ સંપન્ન એ પરમાત્માની પાસે બેઠા પછી એ પરમાત્માને પણ કેવું નથી પડતું કે તારી તું શક્તિ આપ, એ આપ્યા કરે છે. પણ સવાલ એટલો છે કે એની પાસે બેસવું પડે. આ છે ઉપાસનાનો. આવતીકાલથી, આજથી સંકલ્પ હોય ને, આપણે કથા એમનેમ નથી કરવાની. કથા એમનેમ ન થાય, કથા માટે કંઈક તો સંકલ્પ લેવા પડે તો કથા સાર્થક થાય. આજથી પેલો સંકલ્પ હશે આપણો કે એક તો આપણા બધા જે કાચા માટલા છે ને એને પાક્કા બનાવવા, આપણે બધા પાક્કા બનવું હોય ને તો ગુરુદેવની પાસે આવીને બેસવાનું, એટલે આજુબાજુમાંથી બધાને લઈ આવવાના. સાથે સાથે કેટલું બધું જ્ઞાન પ્રસાદ મળશે, આરોગ્ય ચિકિત્સા કેન્દ્ર છે આપણું એક્યુપ્રેશરનું. બીજું, આવતીકાલથી તમે કોઈ પણ ધર્મને અપનાવતા હોય, માનતા હોય, પૂજા પાઠ કરતા હોય, એને છોડાવવા માટે નથી આવ્યા, પણ આ યુગની વિષમ પરિસ્થિતિમાંથી માણસને બચાવવા માટે થઈની આ યુગ સાધના એ ગાયત્રી મહામંત્રની સાધના. આવતીકાલથી 15 મિનિટ ગાયત્રી મહામંત્રનું સ્મરણ. પહેલો થયો ક્રમ ઉપાસનાનો, બીજું છે સાધના. ગુરુદેવ આ 3 ચરણ બતાવ્યા છે આપણને. સાધના, સાધો. પીળા કપડા પહેરીને કદાચ બહાર નીકળી ગયા તો સાધુ ન થઈ જવાય. એના માટે થઈને જીવનને સાધવું પડે. અને એટલે શિબિર કરીએ છીએ આપણે, હે ને, 9 દિવસ સત્ર જઈએ છે શાંતિકુંજની અંદર. અને એવી જ આ શિબિરનું આનું સ્વરૂપ કહી શકાય પ્રજ્ઞાપુરાણ કથા. સાધુ, અહીંથી સાધના થાય છે જીવનની. એવું સાધીએ, અને એ પરમ પૂજ્ય ગુરુદેવે તો કહ્યું કે દેવી દેવતા કે મંદિરે મસ્જિદમાં શોધવાની જરૂર નથી. એ દેવ કદાચ જાગૃત થાય કે ન થાય, પણ આપણા અંતઃકરણમાં રહેલો જે દેવ છે ને એની સાધના બતાવી, જીવન સાધના. અને એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવે આત્મબોધ અને તત્વબોધની સાધના બતાવી. સવારે ઉઠીએ છીએ ત્યારે નક્કી કરીએ કે આજે બધાની સાથે સારું રહેવું છે, સારું કામ કરવું છે. સૂઈ જઈએ છીએ ત્યારે ચિંતન કરીએ કે આજે કોની સાથે કેવા રહ્યા, કેવો વ્યવહાર કર્યો. અને પરમ પૂજ્ય ગુરુદેવ એટલે જીવન સાધના બતાવી, જીવનની સાધના કરો. હે ને, ગુરુદેવે પ્રજ્ઞા ગીતની અંદર પણ એટલે જ બતાવ્યું છે, જીવન દેવતા છે ને એની આરાધના કરો, એની સાધના કરો. અને એ દેવ જો જાગૃત થઈ ગયો ને તો પછી ક્યાંય બીજે જવાની જરૂર નથી.